અમરેલીમાં વાસ્મો દ્વારા જળ સંચય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલીમાં વિશ્વ જળ દિન અને જળ સહયોગના આંતરરાષ્ટ્રીય પૂર્વ ઉજવણીના ભાગરૂપે વાસ્મો અમરેલી દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આલોકકુમાર પાંડે, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરશ્રી કાપડિયા, પાણી સમિતિના અધ્યક્ષ શ્રી રામભાઈ, નાયબ ઇજનેરશ્રી નકુમ, શ્રી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પારસભાઈ મહેતાએ કર્યું હતું અને આભાર વિધિ મગનભાઈ ધીનજીયાએ કરી હતી. રાજ્ય કક્ષાએ તાલુકો, લીલીયા તાલુકો, સાવરકુંડલા અને અમરેલી તાલુકા કુલ થઈને એના 18 ગામો જે લોકપાળો ઉભરાવી સાહેબ અને સુરેન્દ્ર સાહેબ ના હસ્તે અલોકુમાર સાહેબ ને વિનંતી કરી, કલેક્ટર શ્રી અલોકુમાર સાહેબ ને વિનંતી કરીએ કે આ દિવસે આપના ઉદ્બોધન કરે. જ્યારે બ્રાઝિલ નામનો એક દેશ છે અને આ દેશમાં રિયો ડી જનેરો નામની એની રાજધાની છે, ત્યાં પૃથ્વી બચાવો આ નામનો સંમેલન થયો હતો 1993માં. ત્યારથી આ વિશ્વ જળ દિવસની ઉજવણી આપણે મનાવીએ છીએ અને જેટલા પણ દેશો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે છે, જેમાં આપણા ભારત દેશનો નામ પણ સમાવેશ થાય છે, એ તમામ દેશોમાં 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વાસ્મો તરફથી, વોટર સપ્લાય બોર્ડ તરફથી આ જો આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સારું છે. આજે લગભગ 20 વર્ષ પસાર થઈ ગયા છે અને આજથી 20 વર્ષ પહેલા આ વિશ્વના તમામ રાષ્ટ્રોને, તમામ દેશોને આ ખ્યાલ આવી ગયો હતો કે હવે પાણીનો સંકટ શરૂ થઈ ગયું છે અને પાણી બચાવવા માટે એક ખાસી મોહિમ અને એક અભિયાનના સ્વરૂપમાં આપણે કામગીરી કરવી પડશે. એટલે છેલ્લા 20 વર્ષોમાં તમામ દેશો પાણી બચાવવા માટે, શુદ્ધ પીવા માટે પાણી, પાણીનું ટ્રીટમેન્ટ થાય એના માટે અને પાણીથી સંબંધિત જાગૃતતા વધારવા માટે આ વિશ્વ જળ દિવસની ઉજવણી કરે છે. આજે અહીંયા સંખ્યા જોવામાં ભલે ઓછી લાગતી હોય પણ મને જાણવામાં આવ્યું છે કે લગભગ 15-20 ગામડાઓના સરપંચો અહીંયા ઉપસ્થિત છે. એટલે આ ગામનું પ્રતિનિધિત્વ કરતા સરપંચ એ ગામની તમામ જેટલી પણ વસ્તી છે એ તમામનું પ્રતિનિધિત્વ કરે છે. અમરેલી જિલ્લા પણ અછતના જિલ્લા તરીકે એક સૌરાષ્ટ્રના એક જિલ્લા છે, જેમાં તમે લોકો છાપાઓમાં પણ જોતા હશો અને ગામડાઓમાં પણ મુશ્કેલી અનુભવતા હશો. મારી અપીલ આ તમામ અહીંયા ઉપસ્થિત સરપંચો જેને પ્રથમ, દ્વિતીય, તૃતીય પુરસ્કાર આપવામાં આવ્યું છે, જ્યાં વાસ્મોની કામગીરી કમ્પ્લીટ થઈ છે અને એના જો ફિક્સ ડિપોઝિટ થઈને પરત પણ કરવામાં આવ્યા છે, એને અપીલ આ છે કે આ ગામડાઓમાં મને લાગે છે કે પાણીની બહુ સમસ્યા અત્યારે હશે નહીં, પણ આજુબાજુના જેટલા પણ તમારા તાલુકાના ગામડાઓ હોય એ તમામને પણ જે રીતે તમે સારી કામગીરી કરી છે પાણી માટે, એ રીતે બાકી બીજા ગામડાઓને પણ અનુભૂતિ થાય અને તમારા અનુભવથી એ જે કામગીરી તમે કરી છે એને અનુકરણ કરવામાં આવે. અમરેલી જિલ્લાના ઘણા બધા ગામડાઓમાં આપની જો જે અત્યારે હાલની જે પરિસ્થિતિમાં આપણે ફેસ કરી રહ્યા છીએ, ખાસ કરીને અમરેલી જિલ્લા માટે, આપ જાણતા છો ગયે 15-20 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના લાઠી, લીલીયા એ બાજુના ગામોમાં તમે જોયું હશે કે ત્યાં લોકો પાણીના કેવા પ્રશ્નો ફેસ કરતા હતા. તમે જોયું છે કે એ વખતેના 20 વર્ષ પહેલાના જે માણસો જોયું છે એમના દાંતમાં પ્રોબ્લેમ, હાડકામાં પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમો હતા, પણ આજે એ પ્રોબ્લેમો ત્યાં નથી, કારણ કે આપણે સરફેસ આધારિત અત્યારે મહી નદીનું પાણી ત્યાં આપીએ છીએ. એટલે એ વખતે હું માનું છું કે 86-87ની સાલની વાત કરું છું, એ વખતે હું આ પાણી પુરવઠા બોર્ડમાં હાજર થયો હતો. એ વખતે અમે જ્યારે જે ટ્રેનિંગો થતી હતી એમાં આ ગામોના નામો એ વખતે ઉલ્લેખ થતા હતા. એટલે પાણી શું છે એ વિશે જે અત્યારે જાગૃતિ લાવવામાં આવી રહી છે એ બહુ સરસ છે, ખાસ કરીને આવનાર પેઢી માટે આપણા માટે ખૂબ જ અગત્યનું છે. કારણ કે પાણીજન્ય રોગો કેટલા છે આપ સૌ જણ જાણીએ છીએ અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમો થતા હતા, એ સમયાંતરે અત્યારે આપણી જાગૃતિના કારણે દૂર થઈ રહ્યા છે.